નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. નજર કરીશું આજના મહત્વના સમાચાર. પાકિસ્તાનથી મળી રહ્યા છીએ. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થઈ છે. ઇસ્લામાબાદ કોર્ટની બહાર સુરક્ષા દળોએ ઝડપી પાડ્યા છે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને. ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનના રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ 3 વાર ધરપકડનો થયો હતો પ્રયાસ. હાઈકોર્ટે ધરપકડને લઈને વ્યક્ત કરી નારાજગી. ઇમરાન ખાનની ધરપકડ ગેરકાનૂની. ઇમરાન ખાન વકીલ ધરપકડ બાદ ઇમરાન ખાનને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઇસ્લામાબાદમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈનો હુંકાર ફૂંકી દેવામાં આવ્યો છે. પીટીઆઈના 10 સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ઇમરાન ખાનનું મેડિકલ ચેકઅપ કરાશે અને ઇમરાનની ધરપકડ બાદ હોબાળો થયો છે. ઇમરાન ખાનના સમર્થકો રસ્તા ઉપર જમા થયા છે. પાર્ક પાસે સમર્થકોએ વિરોધ નોંધાવ્યો છે. તો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાનના ઇસ્લામાબાદ હાઈકોર્ટ પરથી. હાઈકોર્ટે પણ ધરપકડને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે ન્યૂઝ રૂમમાંથી સંવાદદાતા જોડાયા છે નિષ્ઠા. નિષ્ઠા, જે રીતે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી યશ, આપણે જાણી દીધા સમગ્ર મામલે. કારણ કે આશરે જે રીતે કોર્ટમાં હાજર થયા હતા ઇમરાન ખાન, પાકિસ્તાનના પૂર્વ પીએમ, આશરે જ્યારે હાજર થયેલા હતા અને ત્યારબાદ કોર્ટની સુનાવણી સાંભળ્યા બાદ જેઓ બહાર આવ્યા અને અચાનક તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓના સમર્થકો હલ્લાબોલ મચાવતા હતા. વિરોધ તો નારેબાજી થઈ અને તેઓને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ક્યાં લઈ જવામાં આવ્યા હતા તેની વિગત કોઈને પણ ન આપવામાં આવી. રાવલપિંડી ખાતે તેઓને લઈ જવામાં આવ્યા, તેઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું તેવા પણ સમાચાર સૂત્રો તરફથી મળ્યા. આ વલણ તો જોવા મળ્યું, પરંતુ હાઈકોર્ટે આને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે આવી રીતે કોઈ વ્યક્તિની ધરપકડ ન કરી શકાય. આ રીતે આમ તો કાયદાનો ગાળ્યો ઇમરાન ખાનની સામે કસાયો હતો. ભ્રષ્ટાચારના કેસમાં તેઓ ફસાયેલા જોવા મળ્યા હતા. અલકાદી ટ્રસ્ટ સાથે તેઓ સંકળાયેલા જોવા મળ્યા હતા. કેટલા રૂપિયા આની અંદર ભ્રષ્ટાચારમાં સંડવાયેલા છે તે મુદ્દે તપાસનો વિષય છે યશ. પરંતુ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અચાનક વોરંટ આપ્યા વગર કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે તેમ નથી. તેના જ કારણે આઈજીની અત્યારે મુલાકાત અત્યારે કોર્ટની અંદર અને તેમાં તપાસ કરવામાં આવશે. 30 મિનિટ સુધી આ ચર્ચા થશે. આ 30 મિનિટમાં ઘણી બધી ચર્ચા થઈ શકે, ઘણા બધા ખુલાસા થઈ શકે તેવી પ્રબળ શક્યતા છે. કારણ કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન, જેઓની સામે અત્યારે કેટલાય સવાલ ઉભા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની કેસની અંદર તેઓ કઈ રીતે સામેલ થયા, બીજો સવાલ એ થઈ રહ્યો છે કે પાકિસ્તાન આર્મી સામે તેઓ શા માટે સવાલ ઉઠાવ્યા છે. અત્યારે પાકિસ્તાનના જે પીએમ છે શબાઝ, તેઓએ તો આક્ષેપ ભરપૂર લગાવ્યા છે. સફેદ જુઠ્ઠું બોલતા જોવા મળી રહ્યા છે ઇમરાન ખાન. આ પ્રકારના આક્ષેપ તેઓની સામે છે. એટલે યશ, એક બાદ એક તેઓની સામે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેના જ કારણે અત્યારે પાકિસ્તાનની અંદર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારે માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, તંગદિલીવાળો માહોલ છે. કારણ કે ઇમરાન ખાનના સમર્થકો અત્યારે ત્યાં પહોંચી ગયા છે, હલ્લાબોલ મચાવતા જોવા મળી રહ્યા છે. પોલીસે તો ત્યાં બેરિકેડ્સ લગાવીને તેઓને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, તેમ છતાંય તેઓ તસ્તીમસ્ત થવા માંગતા નથી. આજે જે સૌથી મોટા સમાચાર કે અચાનક તેઓની ધરપકડ કરવામાં આવી અને કાશ છોડીને તેઓને સીધા જ બહાર ખસેડવામાં આવ્યા અને સીધા જ તેઓને તે વેનની અંદર બેસાડી દેવામાં આવ્યા. કોઈને પૂછ્યું પણ નહીં, કોઈને ત્યાં કહેવાનો સમય પણ ના આપ્યો અને એકાએક તેઓની ધરપકડ કરવામાં આવી, વોરંટ પણ ના આપ્યું. એટલે અત્યારે સવાલો ઉડતા જોવા મળી રહ્યા છે યશ આ મુદ્દે. જે નિષ્ઠા, જે રીતે હાઈકોર્ટે પણ કીધું છે કે નારાજગી વ્યક્ત કરી છે, પણ હવે ઇમરાન ખાનને ક્યારે પેશ કરવામાં આવશે કોર્ટમાં? યશ, અત્યાર સુધી તો આ સમાચાર નથી પ્રાપ્ત થયા, પરંતુ 30 મિનિટનો સમય માંગ્યો છે. અત્યારે આપણે જાણીએ કે ઇસ્લામાબાદમાં ધારા
144 એટલે કે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. માહોલ ત્યાં ગરમાયેલો જોવા મળ્યો છે. ટેર ટેર રસ્તા પર ત્યાં આગ ચંપી કરવામાં આવી રહી છે. તેના જ કારણે ત્યાંની હાલત બેહાલ થયેલી જોવા મળે છે. આપણે જાણીએ કે નેપના ડીજીને 30 મિનિટ માટે ત્યાં હાજર થવું પડશે કોર્ટની અંદર, અને ચેતવણી પણ ઇસ્લામાબાદમાં આઈજીને આપવામાં આવી છે કે આવી રીતે કામ ન કરી શકાય, અચાનક કોઈની ધરપકડ ન કરી શકાય. આઈજીએ જે રીતે કામ કર્યું છે તેના જ કારણે જણાવવામાં આવ્યું છે. ઉલ્લંઘન કરવા પર ત્યાં પ્રતિબંધ છે, નિયમોના આધીન જ કામગીરી થશે. તો ઇસ્લામાબાદ નેબ ઓફિસની અંદર ઇમરાન ખાન છે અત્યારે. ઇમરાન ખાનની ધરપકડ બાદ અત્યારના ત્યાં પાકિસ્તાનના પરિસ્થિતિના સમાચાર આપણે આપી જઈએ કે અત્યારે ઇસ્લામાબાદમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન થતા જોવા મળી રહ્યા છે. જેટલા પણ ઇમરાન ખાનના સમર્થકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હાય હાયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ કેસની સૌથી મોટી વાત કરીએ કે તેઓએ પાકિસ્તાન આર્મીની સામે શા માટે લાલ આગ કરી છે તે સૌથી મોટો સવાલ. કારણ કે પાકિસ્તાનના જે વ્યક્તિ હોય તે પાકિસ્તાનના ગુણગાન ગાય. આ તો શું થયું કે પાકિસ્તાનના પૂર્વ પીએમ પાકિસ્તાની આર્મી સામે જ હત્યાને લઈને એકાવતરું ઘડવાના આક્ષેપ કરતા જોવા મળ્યા, અને તે પણ કોર્ટની અંદર જ્યારે હાજર થાય છે તે પહેલા જ ગાડીની અંદર તેઓનો વિડીયો એટલે કે કંઈક શંકા તેઓને થઈ હશે, અધાણ થયા હશે, અને તેના જ આધારે ઘણા બધા સવાલ ઉઠવા પામ્યા છે. એક બાજુ ઇસ્લામાબાદમાં આઈજીને ચેતવણી આપવામાં આવી છે. અત્યારે સૌથી મોટો સમાચાર યશ આપને જણાવી દઈએ કે ઉલ્લંઘન કરવા વાળા પર અત્યારે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને એક વિડીયો બનાવ્યો છે. દર્શક મિત્રોને આપણે જોઈએ કે આ વિડીયોમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ શું કહી રહ્યા છે. મુજે એક નાજાયઝ કેસ કે અંદર બંધ કર દિયો હોગા. ઇસસે એક ચીઝ આપ સબકો વાઝે હો જાની ચાહીએ કે પાકિસ્તાન મેં જો ફંડામેન્ટલ રાઇટ્સ હૈ જો હમારે આઈન હમે હુકૂમ દેતા હૈ જો જબૂરિયત હૈ વો દફન હો ચુકી હૈ ઓર હો સકતા હૈ કે ઇસકે બાદ મુજે મોકા ના મિલે આપસે મુખાતબ હોને કા. इसलिए मैं दो तीन बातें आपसे करना चाहता हूं आज. सबसे पहले पाकिस्तान की जो कौम है वो मुझे 50 साल से जानती है. मैं पब्लिक में 50 साल से कभी मैंने ना पाकिस्तान के आईन के खिलाफ किया हूं ना मैंने कभी पाकिस्तान का कानून तोड़ा है. और मेरी हमेशा जब से सियासत में आया मेरी हमेशा कोशिश हुई कि मैं जो भी अपनी जद्दोजहद करूं वो पुरमन करूं, आईन जो मुझे हक देता है पुरमन एहतजाज का उसके बीच में रह के करूं. आज ये जो किया जा रहा है ये इसलिए नहीं किया जा रहा कि मैंने कोई कानून तोड़ा है, ये सिर्फ इसलिए किया जा रहा है कि ये चाहते हैं कि मैं जो हकीकी आजादी की. सहयोगी हमारे साथ लवलिन जुड़े गया छे. लवलिन जे रीते पाकिस्तान ना पूर्व पीएम ઇમરાન ખાન ની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ધરપકડનો મુદ્દો સામે આવ્યો છે ત્યારથી પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળી રહી છે. આ વચ્ચે હાઈકોર્ટે અત્યાર સુધીની જો લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે વગર વોરંટે કઈ રીતે તમે ધરપકડ કરી છે, જે પણ છે એક પૂર્વ પીએમ છે અને વગર વોરંટે તેમની ધરપકડ કરવામાં આવી, આ એક મુદ્દો સામે આવ્યો છે. હાલ તો ત્યાં રોષ આ વખતે જોવા મળી રહ્યો છે, અને સાથે જ્યારે 114 કેસ એમ તો એમના પર દાખલ હતા પરંતુ આજે જે મુદ્દે તેમને બોલાવવામાં આવ્યું હતું કોર્ટમાં, અને ત્યારબાદ તેમની બહાર સેનાએ મૂકી કરીને તેમને ગાડીમાં બેસાડ્યા હતા એ વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ છે કે હાઈકોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી છે આ નિર્ણય પર જે ધરપકડનો સામે આવ્યો છે. યશ, સમગ્ર મામલા માટે આપનો આભાર ખૂબ ખૂબ. તો જે રીતે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાનના પૂર્વ પીએમની, પૂરા પાકિસ્તાનમાં તેમના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ઇમરાન ખાનના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, અને તેમના જે એડવોકેટ છે તેમને પણ લોહી લહાણ હાલતમાં આપ જોઈ શકો છો. જે રીતે હાલમાં પોલીસે ત્યાં હળવો લાઠીચાર્જ પણ કર્યો છે. ધરપકડ બાદ ઇમરાન ખાનનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. હાલમાં જે રીતે
હમણાં જ થોડી વાર પહેલા પાકિસ્તાનથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે પાકિસ્તાનના જે પૂર્વ પીએમ છે ઇમરાન ખાન, તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં 144 ધારા લાગુ કરવામાં આવી છે. જમા પાર્ક પાસે સમર્થકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. પીટીઆઈના 10 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે અને ઇમરાન ખાનના જે એડવોકેટ છે, જે વકીલ છે, તેને પણ લોહીલુહાણ હાલતમાં જોઈ શકાય છે.